નમસ્કાર મિત્રો, એજ્યુકેશન અપડેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં કંડક્ટર માટેના ભાડાની ગણતરીના દાખલા જોવાના છીએ. તો વિડીયોને શરૂથી અંત સુધી જોજો. વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂરથી કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ઓલ નોટિફિકેશન સિલેક્ટ કરી લેજો, જેથી નવા વિડીયો નોટિફિકેશન તમને મળતા રહેશે. જોઈએ દાખલા નંબર એક છે. એક મુસાફર 180 કિલોમીટરની મુસાફરી કરે છે, તેની સાથે 10 વર્ષના બે બાળકો છે. પ્રતિ કિલોમીટર ભાડું 50 પૈસા છે, તો ભાડું કેટલું ચૂકવવું પડે અને કેટલા સ્ટેજની મુસાફરી થાય? બે વસ્તુ આપણે શોધવાની છે કે ભાડું અને સ્ટેજની મુસાફરી. હવે સ્ટેજ બરાબર કિલોમીટર ભાગ્યા 6, 6 એટલે કે એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર, એટલે 180 કિલોમીટર છે. 180 ભાગ્યા 6 કરીશું તો 30 સ્ટેજ આવશે. હવે સ્ટેજ દીઠ ભાડું બરાબર પ્રતિ કિલોમીટરનું ભાડું કેટલું આપેલું છે? 50 પૈસા. તો 0.50 ગુણ્યા 6 એટલે કે 3 રૂપિયા સ્ટેજ દીઠ ભાડું આવી જશે. હવે ભાડું બરાબર મુસાફર ગુણ્યા સ્ટેજ ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું. મુસાફર કેટલા? 2 છે. એક મુસાફર છે અને 10 વર્ષના બે બાળકો, એટલે આપણે એક ગણી લઈએ એટલે ફૂલ આખી એક ટિકિટ અને સ્ટેજ 30, અને સ્ટેજ દીઠ ભાડું કેટલું આવ્યું? તો 3 રૂપિયા. આ ત્રણેયનો ગુણાકાર કરીએ તો 80 રૂપિયા ભાડું ચૂકવવું પડે. બીજો દાખલો જોઈએ. 4 મુસાફર અને 2 બાળકનું એક સ્ટેજનું ભાડું 30 રૂપિયા છે. દાખલો સમજી લેજો. 4 મુસાફર અને 2 બાળકનું એક સ્ટેજનું ભાડું 30 રૂપિયા છે, તો 60 કિલોમીટરનું ભાડું કેટલું થાય? આપણને સ્ટેજનું ભાડું નહીં પરંતુ 60 કિલોમીટરનું ભાડું ગણવા કહેલું છે. તો સ્ટેજ બરાબર કિલોમીટર ભાગ્યા 6. 60 કિલોમીટર છે ભાગ્યા 6 કરીએ તો 10 સ્ટેજ થઈ જશે. હવે 6 મુસાફરનું સ્ટેજ ભાડું કેટલું આપેલું છે? 30 રૂપિયા. તો ભાડું બરાબર સ્ટેજ દીઠ ભાડું ગુણ્યા સ્ટેજ. તો 30 ગુણ્યા 10 કરીએ તો 300 રૂપિયા ભાડું 60 કિલોમીટરનું ચૂકવવું પડે. ત્રીજો દાખલો જોઈએ તો 6 મુસાફરો 11મા સ્ટેજથી બસમાં બેસે છે અને 17મા સ્ટેજ પર ઉતરી જાય છે, તો કુલ કેટલા કિલોમીટરની મુસાફરી કરી ગણાય? હવે 6 મુસાફરો છે જે 11મા સ્ટેજ પરથી બસમાં બેસે છે અને 17મા સ્ટેજ પરથી ઉતરી જાય છે, તો કુલ કેટલા કિલોમીટરની મુસાફરી કરી ગણાય? હવે મુસાફરી માટે મુસાફરીનું સ્ટેજ બરાબર અંતિમ સ્ટેજ એટલે કે 17મું અને શરૂઆતનું સ્ટેજ 11મું. તો 17 - 11 કરીશું તો 6 સ્ટેજની મુસાફરી કરી ગણાય. હવે એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર, તો 6 સ્ટેજ બરાબર કેટલા? તો 6 ગુણ્યા 6 એટલે કે 36 કિલોમીટર મુસાફરી કરી ગણાય. આગળનો દાખલો જોઈએ તો 10 મુસાફર કે જે 6 સ્ટેજની મુસાફરી કરે છે. 10 મુસાફર છે જે 6 સ્ટેજની મુસાફરી કરે છે. કંડક્ટરે કુલ રૂપિયા 300 ભાડું લીધું, તો અડધી ટિકિટવાળું એક પણ બાળક નથી. તો અડધી ટિકિટવાળું એટલે કે 5 વર્ષથી 12 વર્ષ સુધીનું, એટલે કે 5થી ઉપર એટલે કે 6થી 12 વર્ષનો જે બાળકો છે એની અડધી ટિકિટ હોય છે. તો અડધી ટિકિટવાળું એક પણ બાળક નથી, તો 0થી 5 વર્ષના કેટલા બાળકો હશે? હવે સ્ટેજ દીઠ ભાડું આપ્યું છે, 10 રૂપિયા લીધેલ છે. તો જોઈએ ભાડું બરાબર મુસાફર ગુણ્યા સ્ટેજ ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું. ભાડું કેટલું આપેલું છે? તો ભાડું 300 રૂપિયા આપેલું છે. હવે મુસાફર કેટલા? તો મુસાફર આપણને શોધવાના છે, જેમાં સ્ટેજ કેટલા સ્ટેજ થયા? તો 6 સ્ટેજ, અને સ્ટેજ દીઠ ભાડું 10 રૂપિયા. તો 300 ભાગ્યા 6 ગુણ્યા 10
છૂન છૂન ઉડી ગયો છ પંચા ત્રીસ, એટલે કે પાંચ મુસાફર જે છે એ જવાબ આવશે. પછી જોઈએ તો કુલ મુસાફર જે દસ આપેલા છે, દસમાંથી આપણે પાંચ બાદ કરશું તો પાંચ જે મળશે એ જીરોથી પાંચ વર્ષના બાળકો જેમનું ભાડું હતું નથી. આગળનો દાખલો જોઈએ તો પાંચ મુસાફરો બે સ્ટેજની મુસાફરી કરે છે. સ્ટેજ દીઠ ભાડું રૂપિયા આઠ છે. કંડક્ટરે કુલ રૂપિયા ચોસઠ વસૂલે છે, તો તેમાંથી મફતમાં મુસાફરી કરતા મુસાફરો કેટલા હશે? મફતમાં મુસાફરી કરવાવાળા જે જીરોથી પાંચ વર્ષના હોય એ બાળકોને જ ખાલી મફતમાં મુસાફરી કરવા દેવામાં આવે છે. હવે જોઈએ ભાડું બરાબર મુસાફર સ્ટેજ ગુણ્યા સ્ટેટ દીઠ ભાડું. ભાડું કેટલું છે? તો ચોસઠ રૂપિયા. ચોસઠ મુસાફરો શોધવાના છે અને સ્ટેજ તો બે સ્ટેજ છે અને સ્ટેજ દીઠ ભાડું કેટલું? આઠ રૂપિયા લીધેલું છે. તો બે ગુણ્યા આઠ, આઠ દુ સોળ, ચોસઠ ભાગ્યા સોળ, તો સોળ ચોક ચોસઠ, તો ચાર મુસાફર આવશે. જે ચાર મુસાફર અન્ય પાંચ મુસાફર આપેલા છે એટલે પાંચ માઇનસ ચાર, તો એક મુસાફર મફતમાં મુસાફરી કરી ગણાય. હવે જોઈએ છઠ્ઠો દાખલો. અમુક મુસાફરો વીસમા સ્ટેજથી બસમાં ચડે છે અને ચોવીસમા સ્ટેજ પર ઉતરી જાય છે. કંડક્ટરે કુલ ભાડું રૂપિયા ત્રણસો વસૂલે છે, તો કુલ કેટલા મુસાફરોએ મુસાફરી કરી હશે? સ્ટેજ દીઠ ભાડું આપ્યું છે પંદર રૂપિયા ગણો. સ્ટેજ બરાબર અંતિમ સ્ટેજ અને માઇનસ શરૂઆતનું સ્ટેજ, તો ચોવીસ માઇનસ વીસ કરશું તો ચાર સ્ટેજની મુસાફરી કરી છે. હવે ભાડું બરાબર મુસાફર ગુણ્યા સ્ટેજ ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું, તો ભાડું કેટલું? ત્રણસો રૂપિયા મુસાફર શોધવાના છે. સ્ટેજ ચાર સ્ટેજની મુસાફરી થાય અને સ્ટેજ દીઠ ભાડું પંદર રૂપિયા ગણવાનું છે. હવે પંદર ચોક સાઠ, તો ત્રણસો ભાગ્યા સાઠ કરીએ તો પાંચ જવાબ આવશે. તો પાંચ મુસાફરોએ મુસાફરી કરી હશે. સાતમો દાખલો જોઈએ તો અમુક મુસાફરો પાંચ સ્ટેજની મુસાફરી કરે છે. સ્ટેજ દીઠ ભાડું રૂપિયા દસ છે. કંડક્ટરે કુલ પાંચસો રૂપિયા ભાડું વસૂલ કરેલ છે, તો મુસાફરી કરનાર મુસાફરોની સંખ્યા શોધો. તો સૂત્ર મૂકી દેવાનું, ભાડું બરાબર મુસાફર ગુણ્યા સ્ટેજ ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું. ભાડું કેટલું? તો પાંચસો રૂપિયા. મુસાફરો શોધવાના છે. સ્ટેજ કેટલા થયા? તો પાંચ સ્ટેજ અને સ્ટેજ દીઠ ભાડું દસ રૂપિયા આપેલું છે. તો દસ પચો પચાસ, એટલે કે પાંચસો ભાગ્યા પચાસ, તો મુસાફરો કેટલા આવશે? દસ. આગળનો દાખલો જોઈએ. કંડક્ટરે પાંચ મુસાફરોનું ભાડું રૂપિયા ચારસો લીધું, તો કેટલા સ્ટેજની મુસાફરી કરી ગણાય? સ્ટેજ દીઠ ભાડું આઠ રૂપિયા ગણવું. આમાં કેટલા સ્ટેજની મુસાફરી કરી એ શોધવાનું છે. તો ભાડું બરાબર મુસાફર સ્ટેજ અને સ્ટેજ દીઠ ભાડું. તો ભાડું ચારસો રૂપિયા લીધેલ છે, મુસાફરો પાંચ છે, સ્ટેજ શોધવાના છે અને સ્ટેજ દીઠ ભાડું આઠ રૂપિયા છે. તો આઠ પંચા ચાલીસ, કે ચારસો ભાગ્યા ચાલીસ, તો મુસાફરો કેટલા આવશે? દસ. હવે તમારી પ્રેક્ટિસ માટે એક દાખલો લખાવું છું, જે તમે નોટ કરજો અને સોલ્યુશન કરીને એનો જવાબ કમેન્ટ કરીને આપશો. કંડક્ટરે રૂપિયા દસ મુસાફરોનું ભાડું ત્રણસો લીધેલ છે. સ્ટેજ દીઠ ભાડું રૂપિયા દસ છે, તો કુલ કેટલા સ્ટેજની મુસાફરી કરી ગણાય? જે તમે આનો જવાબ કમેન્ટ કરીને આપશો. હવે જોઈએ આગળનો દાખલો. લોકલ બસમાં પાંચ મુસાફરોનું પાંચ સ્ટેજનું ભાડું ત્રણસો રૂપિયા થાય, તો પ્રતિ કિલોમીટરે ભાડું કેટલું થાય? શું શોધવાનું છે? તો પ્રતિ કિલોમીટરે કેટલું ભાડું થાય આપણે શોધવાનું છે. તો ભાડું બરાબર મુસાફર ગુણ્યા સ્ટેજ ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું. ભાડું ત્રણસો રૂપિયા આપેલું છે, મુસાફરો પાંચ છે,
સ્ટેટ 5 છે અને સ્ટેટ દીઠ ભાડું શોધવાનું છે. તો 300/25 એટલે કે 12 રૂપિયા સ્ટેટ દીઠ ભાડું આવશે. હવે એક સ્ટેટ બરાબર 6 કિલોમીટર, જેથી પ્રતિ કિલોમીટર ભાડું બરાબર 12/6, તો 2 રૂપિયા પ્રતિ કિલોમીટરનું ભાડું 2 રૂપિયા આવશે. તો મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને એક લાઇક જરૂરથી કરજો, જેથી અમને નવો વિડીયો બનાવવા માટે મોટિવેશન મળતું રહે. આભાર.